કેમ છો બાળકો બધા? મજામાં ને બાળકો? આજે આપણે પ્રકરણ નંબર 10 માં સરકારના અંગોમાં લોકસભાના અધ્યક્ષ વિશે માહિતી મેળવવાની છે. ગયા લેક્ચરમાં આપણે વડાપ્રધાન વિશે માહિતી મેળવી હતી. દેશના વહીવટી વડા એટલે વડાપ્રધાન, અગાઉ ચર્ચા થઈ જ ગઈ છે. રાજ્યના વહીવટી વડા એટલે, યસ વેરી ગુડ, રાજ્યના વહીવટી વડા એટલે મુખ્યમંત્રી. દેશના બંધારણીય વડા, યસ રાષ્ટ્રપ્રમુખ. રાજ્યના બંધારણીય વડા, યસ રાજ્યપાલ. હવે આજે આપણે વાત કરવાની છે લોકસભાના અધ્યક્ષ. અધ્યક્ષને સ્પીકર પણ કહી શકો, સભાપતિ એ કહેવાય, કારણ કે સભા જે છે લોકસભા એનો પતિ છે. પતિ એટલે એનું હેન્ડલિંગ એના કરવાનું છે. બહુ કામ અઘરું છે બાળકો, તમે સમજો છો એટલું સહેલું નથી. અને સ્પીકર એટલે એણે રજૂઆત જે સાંસદ સભ્ય કરે છે એ બોલવાની છે, એટલે સ્પીકર. અધ્યક્ષ કયો, સ્પીકર કયો કે સભાપતિ કયો? અત્યારે કોણ છે? મિસ્ટર ઓમ બિરલા. જનરલ નોલેજ માટે યાદ રાખવાનું છે. આપણે અત્યારે લોકસભાના અધ્યક્ષ છે તો આપણે આના વિશે આજે માહિતી મેળવશું. શું કહે છે? લોકસભાનું સંચાલન કરવાનું મહત્વનું કાર્ય એનું છે. થોડાક ભૂતકાળમાં જઈશું. કેન્દ્રની ધારાસભાને શું કહેવાય? કેન્દ્રની ધારાસભાને શું કહેવાય બાળકો? યસ વેરી ગુડ, સંસદ. સંસદના નીચલા ગૃહને શું કહેવાય? યસ લોકસભા. સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા. આપણા દેશની જે સંસદ છે બે ગૃહની બનેલી છે. નીચલું ગૃહ કહેવાય લોકસભા, ઉપલું ગૃહ કહેવાય રાજ્યસભા. આની ચર્ચા આગળના વિડીયોમાં થઈ ગઈ છે. આના સભ્ય કોણ કહેશે? ચાલો લોકસભાના સભ્ય કેટલા છે ટોટલ? યસ 545. આના સભ્ય કેટલા છે ટોટલ? યસ 250. અત્યારે આપણે આના અધ્યક્ષની માહિતી મેળવવાની છે. આના અધ્યક્ષની માહિતી નથી મેળવવાની. તો લોકસભાના જે 545 સભ્ય છે એનું સંચાલન કરવાનું કામ અધ્યક્ષનું છે. સભાનું કામ કાય છે નિયમો મુજબ. હવે તમે મને કહો છો લોકસભા અને રાજ્યસભામાં કામ શું થતું હોય છે? ત્યાં લોકસભા અને રાજ્યસભા, યસ વેરી ગુડ, દેશના કાયદા ઘડવાનું, દેશની નીતિઓ અમલમાં મૂકવાનું, નીતિઓ અંગે ચર્ચા કરવાનું કામ અહીંયા થાય. બે જગ્યાએ દેશના જે વિકાસના કાર્યો છે અહીંયા ચર્ચા કરીને આગળ વધતા હોય છે. અને 545 સભ્ય જ, આ 545 સભ્ય નિયમો મુજબ કામકાજ કરે છે કે નહીં જોવાનું કામ એનું છે. બાળકો આપણા દેશની સંસદ ચલાવવાનો પર ડે નો ખર્ચો છે 2 કરોડ રૂપિયાનો. આ બધા કોક વાર પગાર તો પૂછજો 40,000, 45,000, 50,000 પ્લસ. એને લોકસભા જયારે ચાલતી હોય ત્યારે એને ઇન્સેન્ટિવ મળે. એક દિવસ લોકસભામાં હાજરી આપે એટલે 2,000 કે 3,000 રૂપિયા એને એલાઉન્સ મળે. પછી પોતે અહીંયા ગાડીમાં આવે છે એ ગાડીના પેટ્રોલનો ખર્ચ મળે. પોતે અહીંયા મોબાઈલ વાપરે છે એ મોબાઈલના ટેલિફોનના બિલ મળે. સરકારી બંગલો મળે. તો વિચાર કર્યો, અને એ બધું એ મળે છે તો એ આપણા પૈસાથી મળે છે ને, જનતાના પૈસા જ આપણે ટેક્સ સ્વરૂપે જે દઈએ છીએ. તો અધ્યક્ષનું કામ જ એ છે કે નિયમ મુજબ સંસદ ચાલે, લોકસભા ચાલે. તમે ઘણીવાર સંસદની પરિસ્થિતિ જોઈ જોજો, ખુરશીઓના છૂટા ઘા થતા હોય, બોટલોના ઘા થતા હોય. એક બાજુ વિપક્ષ હોય ને એક બાજુ સત્તાધારી પક્ષ હોય. આપણને એમ થઈ જાય કે ભાઈ આના કરતા ઓછા તોફાન તો તમે બધા બાળકો કરતા હશો. તો આ 545 સભ્ય નિયમ મુજબ કામકાજ કરે એ જોવાનું કામ અધ્યક્ષનું છે. અને અધ્યક્ષને કેટલીક સત્તા આપી હોય બાળકો. એ કોઈ સભ્ય જો લોકસભાને ચાલતી હોય ને કામકાજ ન કરવા દે તો એને બહાર કાઢી મૂકવાની સત્તા એની પાસે હોય, એને સસ્પેન્ડ કરવાની સત્તા આની પાસે ઘણી સત્તા હશે. હવે વાત કરીએ એની નિમણૂક કેવી રીતના થશે. લોકસભાનો અધ્યક્ષ છે એટલે આને તો મને ભૂલી જ જાઉં. આના સભ્ય જે છે એ 545 સભ્યના મતદાન દ્વારા આની નિમણૂક થાય. આની લાયકાત કે ચોપડીમાં નથી આપી પણ તમારી બુદ્ધિ હલાવજો ઘરે બેઠા. લોકસભાની ટૂંકનો તો આપણે આગળ હાલી ગઈ છે. લોકસભાનો અધ્યક્ષ બનવું હોય તો એની પહેલી ક્વોલિફિકેશન શું હતું કે ભાઈ આનો સભ્ય બનવું પડશે. તો આની લાયકાત યાદ કરો, ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, નાદાર અસ્થિર મગજનો કે ગુનેગાર ન હોવો જોઈએ. આની લાયકાત હતી. તો અધ્યક્ષ બનવું હોય તો આ લાયકાત તો જોશે જ. પછી 545 સભ્ય
मतदान करीने लोकसभाना अध्यक्षने चूंटशे। लोकसभाना अध्यक्षनी जे चूंटणी थई छे एमां लोकोए भाग नथी लेवानो, एमां 545 सभ્યો જ ભાગ લેશે, મતદાન કરશે। હવે તમને કહ્યું છે 545 સભ્ય એક જ પાર્ટીના હશે? ના, નહીં હોય। એમાં બીજેપી વાળા હશે, એમાં કોંગ્રેસ વાળા હશે, એમાં આમ આદમી પાર્ટી વાળા હશે, એમાં રાષ્ટ્રીય જનતા દળ વાળા હશે, એમાં અન્ય પક્ષ વાળા હશે, બધે હશે। 545 માં જીતે એક જ પાર્ટીના નહીં હોય કે બધે। હવે ઉદાહરણ છે, ઉદાહરણ તરીકે માની લ્યો કે ભાઈ 303 આના સભ્ય છે, 60 આના સભ્ય છે, 42 આના સભ્ય છે, 18 આના સભ્ય છે, 78 આના સભ્ય છે। આ ઉદાહરણ છે। હવે જે વ્યક્તિને આનો અધ્યક્ષ બનવું છે ઈ એક જ પક્ષમાંથી એક એક ઉમેદવાર ઊભો રહેશે। હવે તમે જરાક બુદ્ધિ હલાવો, 545 માંથી જીતવા માટે એને કેટલા મત જોશે? 273, અડધા કરો 272.5 થાય, જીતવો હોય તો 273 જોઈએ। હવે તમને કહ્યું છે કયા પક્ષમાંથી અધ્યક્ષ ચૂંટાશે? યસ, આની પાસે કેટલા છે? 303 સભ્ય, એટલે આમાંથી જે ઉમેદવારો જીતો હશે, મોટાભાગે જનરલી બળતો એવું જ હોય કે જે પક્ષની સરકાર હોય ને એમાંથી ને એક વ્યક્તિ આનો અધ્યક્ષ હશે। કારણ કે આનો ઉમેદવાર ઊભો હોય એને જીતવા માટે 273 મત જોઈએ છે, તો એને 303 મત તો મળેલા છે, એટલે એ જીતી જશે। ઉમેદવાર તો કોઈ પણ ઊભો રહી શકે, 545 માંથી જેને અધ્યક્ષ બનવું એ બની શકે છે। પણ દરેક પાર્ટી વાળા જનરલી શું કરતા હોય, એક એક ઉમેદવાર ઊભો રાખે પછી ચૂંટણી કરે। એટલે જનરલી એવું થાય કે જેની સત્તા હોય, જે પક્ષ સત્તા ઉપર હોય, અત્યારે બીજેપીનો પક્ષ સત્તા ઉપર છે તો એનો અધ્યક્ષ હશે। પણ એક વસ્તુ યાદ રાખજો, એકવાર અધ્યક્ષ બની જાય પછી એ બીજેપીનો સભ્ય નથી, સમજી લેજો, એ લોકસભાનો અધ્યક્ષ છે, એની જવાબદારી એ વધી જશે। પછી એને જ્યારે નિર્ણય લેતો હોય ત્યારે ભેદભાવ નથી રાખવાનો, તટસ્થ રહેવાનું છે। તો નિમણૂક કઈ રીતના થઈ? તો કે લોકસભાના 545 સભ્યોના મતદાન દ્વારા, અને જનરલી જે પક્ષની સરકાર હોય એ જ પક્ષનો જનરલી લોકસભાનો અધ્યક્ષ હશે। આ ઓમ બિરલા જે છે એ પહેલા ભાજપનો સભ્ય હતો, પછી ચૂંટણી જીતીને અહીંયા પહોંચ્યો, પછી અધ્યક્ષની ચૂંટણી થઈ તેમાં એને મત આપ્યો એના સભ્યએ, મત તો ગમે ગમે એને આપી શકે, એ સમજી લીધું। ત્યાર પછી મુદત વિશે, એના હોદ્દાની 5 વર્ષની, 5 વર્ષ લગી એ સત્તા ઉપર રહી શકે, 5 વર્ષ પૂરા થાય એટલે વળી પાછી ચૂંટણી થશે, વળી પાછા અહીંયા 545 સભ્ય જે નવા જીતેલા આવ્યા છે અહીંયા આવી જશે, વળી પાછો નવો અધ્યક્ષ। એટલે લોકસભાના અધ્યક્ષની હોદ્દાની મુદત 5 વર્ષની હોય। ત્યાર પછી 14 દિવસની નોટિસ આપીને એને દૂર કરી શકાય, એકવાર અધ્યક્ષ બની ગયા ત્યારે પણ છે। યસ, ઓમ બિરલા, તો એ ક્યાંય અમર પાટોલીને નથી આવ્યા, એના બદલા હોય તો બદલાવી શકે, એને 14 દિવસની નોટિસ આપી દેવાની કે ભાઈ હવે 14 દિવસ પછી તમને અધ્યક્ષ નથી રાખવાના, પછી પાછી ચૂંટણી થાય। આ રીતના વળી પાછા નવા અધ્યક્ષ આવે, એને કામ તો આજ કરવાનું છે લોકસભાનું હેન્ડલિંગ। ત્યાર પછી હિન્દી, અંગ્રેજી અથવા માતૃભાષામાં રજૂઆત કરવાની મંજૂરી આપે છે। બાળકો, લોકસભાનું જનરલી કામગીરી જે છે ને અંગ્રેજી અને હિન્દીમાં થઈ છે લગભગ, પણ એમાં તો અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ સભ્ય જીતીને આવ્યા છે। હવે કર્ણાટક, કેરળ ને તમિલનાડુ રાજ્યમાંથી, જિલ્લામાંથી જે સભ્ય જીતીને અહીંયા આવ્યા છે એ લોકોને માની લ્યો કે અંગ્રેજી કે હિન્દી નથી આવડતી, એને એની માતૃભાષા જે છે મલયાલમ છે, તેલુગુ છે, કન્નડ છે। ગુજરાતમાંથી કોઈ સભ્ય જીતીને ગયા હોય એને હિન્દી અંગ્રેજી ન આવડતું હોય, એને ગુજરાતી આવડતું હોય, તો મંજૂરી લઈને એ પોતાની રજૂઆત એની માતૃભાષામાં કરશે। પણ મંજૂરી તો પેલા અધ્યક્ષની લેવી જ પડશે કે ભાઈ હું મારી માતૃભાષામાં રજૂઆત કરું, અને ઓલા સ્પીકર રાખીશ એમાં એ ટ્રાન્સલેટ થતું જશે। ત્યાર પછી અધ્યક્ષની મંજૂરી વિના સતત 60 દિવસ સુધી કોઈ પણ સભ્ય ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી ગણી નાખશે અધ્યક્ષ। આ 545માંથી 60 દિવસ સુધી સતત કીધું છે, આ માની લો હું ભાઈ લોકસભાનો સભ્ય છું, સતત 60 દિવસ લગી ગેરહાજર રહ્યો જાણ કર્યા વિના, જાણ કરીને ગેરહાજર રહો તો કંઈ પ્રશ્ન જ નથી। મને કોઈ બીમારી આવી ગઈ ને મેં લોકસભાના અધ્યક્ષને લેખિતમાં જાણ કરી દીધી કે 3 મહિનાનો ખાટલો આવ્યો છે, ઓકે હું જાણે ન કરું અને સતત 60 દિવસ લગી ગેરહાજર રહું તો અધ્યક્ષ શું કરશે? બેઠક ખાલી, એટલે સસ્પેન્ડ, પછી અહીંયા પાછી ચૂંટણી થાય, એને પેટા ચૂંટણી કહેવાય। અધ્યક્ષને જાણ કરીને તમે ગમે એટલો સમય ગેરહાજર રહ્યો કંઈ પ્રશ્ન નથી, પણ અધ્યક્ષને જાણ કર્યા સિવાય જો તમે સતત 60 દિવસ લગી લોકસભામાં દેખાશો નહીં તો તમારી બેઠક ખાલી, પછી તમે એના સભ્ય નહીં ગણો।
બળકો આજે 545 સભ્યો છે ને બહુ બુદ્ધિશાળી છે ઘણા ગદના હું કરતા હોય 59 માં દિવસે પ્રગટ થઈ ભાઈડો હાજરી પુરાઈ ગઈ વળી પાછા ગેરાજ મે બોલ આ બધાય ભાઈ મોટા માથા છે અન નો પછી એક આપણે પગાર નહીં બધું તો એનું ચાલુ જ રહ્યો પગાર નહીં બધું તો એનું ચાલુ જ રહેશે 59 થી લગી ગેરાજ રહ્યા ભાઈ 60 દિવસ નો નિયમ છે એટલે 59 દિવસ લગી ગેરાજ 60 માં દિવસે પ્રગટ થાય હાજરી પુરાઈ ગઈ વળી પાછા ગેરાજ તે ઉપરાંત સભાને મુલતવી લોકસભા ચાલતી હોય ને વધારે પડતા ધમપછાડા થઈ ગયા હોય સભ્યો બધા વિરોધ કરતા હોય અને સભા ચાલી શકે એમ ન હોય તો લોકસભાના અધ્યક્ષ સભાને મુલતવી મુલતવી એટલે કે રદ કરવી કેન્સલ કરવી હજી સભા ચાલુ જ થઈ હોય અને વિપક્ષ વાળાએ વિરોધ ચાલુ કર્યો સભા ચાલી શકે એવી સિચ્યુએશન જ નથી તો અધ્યક્ષ જાહેરાત કરશે કે ભાઈ આજનું કામગીરી અહીંયા પૂર્ણ કરીએ છીએ આવતીકાલે પાછા તે ઉપરાંત બાળકો લોકસભાના જે અધ્યક્ષ છે એને હજી સત્તા મળેલી છે મતદાન અને મતદાન જે કરશે એ નિર્ણાયક મત કહેવાશે માની લો કે લોકસભામાં કાયદો બનાવવાનું કામ થઈ છે 545 માંથી 500 ને માની લો કે ભાઈ 40 સભ્ય હાજર છે એમાંથી 270 સભ્યએ હાલમાં મત આપ્યો અને 270 સભ્યએ નામાં મત આપ્યો એટલે ટાઈપ એડી કહેવાય ને શું પડ્યું કહેવાય ટાઈપ એડી કહેવાય જો 270 આમાં મત આપ્યો 200 કોઈ નિર્ણય લેવો છે 545 હાજર નથી 540 જ હાજર છે એમાંથી 270 હામાં જવાબ આપ્યો પણ 270 નામાં આપ્યો ટાઈપ એડી કહેવાય તો હવે નિર્ણય આ સંજોગોમાં લોકસભાનો અધ્યક્ષ પોતે મત આપશે ઈ સિવાય મતદાન નહીં કરી શકે લોકસભાનો અધ્યક્ષ એક જ સિચ્યુએશનમાં મતદાન કરી શકે જ્યારે ટાઈ પડે બે જગ્યાએ હરખા મત પડે હવે માની લો લોકસભાના અધ્યક્ષે અહીંયા મત આપ્યો એટલે અહીંયાથી ગયા 271 કોઈ ખરડો હોય કોઈ કાયદો હોય કોઈ નિર્ણય લેવાનો હોય હરખા મત પડે ત્યારે અને એનું નામ જ કેવું જો નિર્ણાયક મત નિર્ણાયક મત એટલે જ કહે છે કે એના મતથી નિર્ણય એવો છે તો બાળકો આ હતા લોકસભાના અધ્યક્ષ હવે આપણે આવતા લેક્ચરમાં જ્યારે ભેગા થશે ત્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે માહિતી મેળવશું જય શ્રી કૃષ્ણ